અરવલ્લીના ભિલોડામાં મહિલાઓને ભારે હાલાકી. ફિંગરપ્રિન્ટ અપડેટ કરાવવા એચપી ગેસની ઓફિસમાં લાઈનો લાગી. 2-3 દિવસ સુધી વારો ન આવતા ગ્રાહકોને હાલાકી પડી છે. ગેસની બુકમાં સબસિડી માટે ફિંગરપ્રિન્ટ અપડેટ માટે હાલાકી પડી રહી છે. ફિંગરપ્રિન્ટ અપડેટ માટે સવારથી મહિલાઓની લાગે છે લાઈનો. ગ્રામ પંચાયતમાં ફિંગરપ્રિન્ટ અપડેટનું કામ કરાવવાની છે. માં અમે અહીંયા ગેસ માટે આવેલા છીએ, અહીંયા અંગૂઠા માટે 2 દિવસથી ધક્કા ખાઈએ છીએ, પણ 2 દિવસથી લાઈનમાં કોઈ નંબર આવતો નથી. ઘરનું કામકાજ બગાડી નાખીએ છીએ, છોકરાઓ સ્કૂલમાં જતા હોય છે, સ્કૂલની કે ભણતર બગડશે તો અમને નવું ગામ પંચાયતની અંદર આ સગવડ મળો અને અમે ત્યાં જ મહિલાઓ ત્યાં હોય કે અમે અંગૂઠા આપીએ અને અહીંયા અમારે ધક્કા ના ખા, પર જેથી રોજીરોટી અમારી બગડે ના એવી સરકારનું નમ્ર વિનંતી કે અમને સગવડ કરી આપો. અમે અંગૂઠા માટે અહીં ભિલોડાયા છીએ. 3-3 દિવસથી લાઈનમાં ઉભા રહે તો અમારો નંબર આવતો નહીં. રોજીરોટી અને છોકરાને ભણવાને બગાડીને અભ્યાસક્રમ એ બધું કંઈ જોવાનું, અમારે રોજના 300 રૂપિયા પડતા હોય તો ઘરે રહીને શું કરવાનું? આ બધું લાઈનમાં ઉભા રહીને 3-3 દિવસની રોજીરોટી માટે કોણ આપે છે? એ જોવું પડે કે એના જે તે પંચાયતમાં એને ફિંગર આપવા માટે ત્યાં સોંપવું પડે. અમારે ઘરે આવવું, ભિલોડા આવવું, ભિલોડાથી જે કંઈ રોજીરોટી માટે કેટલી મુશ્કેલી પડે છે. અત્યારે સાહેબ મારે સરકારને નમ્ર વિનંતી કરવાની આવે છે કે અમારા મહિલાઓને આ ભારત વિકાસ સંકલ્પ યાત્રામાં એવું કહેવામાં આવે છે કે બહેનોને અમે મફત ગેસ વિતરણ કરીએ છીએ અને બહેનોને સુવિધા આપવામાં આવે છે, પણ આ 2-3 દિવસથી અમારી મહિલાઓ અહીંયા ફિંગર માટેને અપડેટ કરવા માટે અહીંયા જે ગેસની ચોપડીઓ લઈને આવી છે અને લાઇનમાં મોટી મોટી સંખ્યામાં ઊભી રહે છે, પણ એમના 100 સુધી એમના નંબરો કોઈ આવતા નથી અને હેરાન થઈને ભાડું ખર્ચીને પાછી ઘરે આવે છે, નિરાશ થાય, એમના પતિઓ ઘેર એમને ઝઘડે છે. તો બીજું સાહેબ અમારે સરકારને કહેવામાં એવું એટલું છે કે ગામડે ગામડે પંચાયતમાં એમને અપડેટ માટે માણસો મૂકી દે અને જે તે એજન્સીઓ એમના દરેક ગામડામાં તો અમને એ સુવિધા મળે એવી અમારી અપેક્ષા છે.